नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे ગુજરાતી વિષયમાં ભણીશું। તો આગળ આપણે ગુજરાતીની અંદર છેલ્લે કયા મૂળાક્ષર શીખી ગયા હતા? મ, મરચાનો મ। તો આપણે મરચાનો મ શીખી ગયા, હવે શું આવે છે? મહાવરો બે। તો હું આજે તમને મહાવરો બે કરાવું છું, તમારે બુકમાં એ રીતે કરવાનું છે। તો આપણે બ બતકનો બ, ભ ભમડાનો ભ, મ મરચાનો મ, આ આપણે શીખી ગયા હતા। તો એનું રિવિઝન આવે છે મહાવરા બેમાં। તો પહેલાં શું કરવાનું છે? એને લખવાના છે, અને પછી અહીંયા શું કરવાનું છે? ઓળખો, બોલો અને લખો। તો આમાં તમારે ઓળખવાનું છે, જોડવાનું છે અને લખવાનું છે, જે હું તમને બોર્ડ પર કરાવું છું। તો તમારે એ રીતે લખવાનું છે। તો આપણે આગળ શું શીખી ગયા? બ બસનો બ। તો તમારે એને લખવાનું છે, બ બસનો બ। તમને બધાને હવે લખતા આવડી ગયું હશે, બ બસનો બ, બ બસનો બ। તો બુકમાં આપેલું છે, તમારે લખવાનું છે નોટ અને બુકમાં। હવે શું આવે? ભ ભમરડાનો ભ, ભ ભમરડાનો ભ। ભ ભમરડાનો ભ, ભ ભમરડાનો ભ। હવે છે એ પ્રમાણે
પહેલા આપણે ઊભી લાઈન છે તો ઊભું જોડીશું તો એ બધે જ આપણે મ મરચાના મ છે એને જોઈન્ટ કરી દઈશું આ રીતે અને હવે શું કરવાનું છે ત્રાસી લાઈન આપેલી છે તો આપણે આમ ત્રાસી લાઈન જોઈન્ટ કરીશું હવે પાછી ઊભી લાઈન છે તો આપણે ઊભી લાઈન અને પછી આડી લાઈન એટલે શું બની ગયું મરચું બની ગયું ને અને હવે અહીંયા આપણે શું રાખીશું મ શું લખીશું આવો મ એટલે શું થઈ ગયું મરચું લખાઈ ગયું અને દોરાઈ પણ ગયું તો આ રીતે મેં કર્યું છે એ રીતે તમારે ઘરે અહીંયા જોડી અને ચિત્ર બનાવવાનું છે અને અહીંયા મૂળાક્ષરોને મૂકવાના છે જેથી લખાઈ પણ જશે તો તમારે ઘરે શું કરવાનું છે મહાવરો બે જે મેં અહીંયા કરાયો છે એ રીતે તમારે ઘરે કરવાનું છે હવે પાછા આપણે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો